જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના પ્લેટફોર્મ. આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા નથી કરવાના, પરંતુ આજે આપણે જેની ચર્ચા કરવાના છીએ એ છે સંયુક્ત રાષ્ટ્ર વિશે. સેના વિશે ચર્ચા કરવાની છે? સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિશે બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે. શું કરવાના છે? સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. આ આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે હાલમાં જ ભારતનું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 2 વર્ષ માટે નિર્વિરોધ ચૂંટાઈ આવ્યું છે, અને 2021-22 માટે આ 2 વર્ષ માટે જે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત જે છે બિનકાયમી સભ્ય બન્યું છે. તો કેટલાક સરસ મજાના ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીશું આની અંદર, જે ખરેખર આપણી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે એમ છે. તો સૌથી પહેલા તો આપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. શેમાં માહિતી મેળવીશું? ડિટેલમાં માહિતી મેળવીશું. ત્યાર પછી આ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે G4 દેશ જે છે આ નામ કેમ જોડાયેલું છે એના વિશે ચર્ચા કરીશું. ત્યાર પછી આ કોફી ટેબલ દેશો જે છે એ કેમ આના સાથે સંકળાયેલા છે એની પણ ચર્ચા કરીશું. અને છેલ્લે અંતમાં આ તમામ ટોપિકની જે કંઈ આપણે ડિસ્કશન કરીશું એ તમામ ડિસ્કશનના અંતે તમારા માટે top 5 ક્વેશ્ચન બનાવે. કેટલા બનાવે છે? top 5 ક્વેશ્ચન તમારા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ગોટ ઇટ? તો એ top 5 ક્વેશ્ચન જે છે તમે એને અટેમ્પ કરી શકશો, એટલે તમારો એક સારા સરસ મજાનો ટેસ્ટ પણ થઈ જશે. આઈ હોપ કે તમે બધા તૈયાર છો, રેડી છો. આજે બીજી એક વાત કરીશ કે અનએકેડમીના લર્નિંગ પ્લેટફોર્મ પર ડેલી આપણા ટેસ્ટ હોય છે. આજે એક રાત્રે 10 વાગે, આજે રાત્રે 10 વાગે જે છે મિત્રો સરપ્રાઇઝ ટેસ્ટ રાખવામાં આવ્યો છે, જેની અંદર સરપ્રાઇઝ ટેસ્ટ હશે. કેવો હશે? સરપ્રાઇઝ હશે, અચાનક હશે. આમ તો બધાને ડેલી સબ્જેક્ટ ખબર જ હોય છે, પરંતુ હવે આપણે જે છે એક સરપ્રાઇઝ ટેસ્ટ લેવા જઈ રહ્યા છે, જેની અંદર ગમે તે સબ્જેક્ટમાંથી ગમે તે ક્વેશ્ચન તમારા માટે આવશે. એટલે સરપ્રાઇઝ ટેસ્ટ આપવા માટે તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો અને રાત્રે 10 વાગે આ સરપ્રાઇઝ ટેસ્ટ તમે આપી શકશો. ક્લિયર? જેના માટે લિંક પણ તમારી સાથે શેર કરવામાં આવશે. આ સિવાય તમને બધાને ખબર છે કે અનએકેડમીના સબસ્ક્રિપ્શન કોર્સિસ ચાલે છે. આ સબસ્ક્રિપ્શન કોર્સમાં જ્યારે પણ તમે જીપીએસસીનું સબસ્ક્રિપ્શન લેશો તો 1 વર્ષ કાં તો 2 વર્ષનું લેજો. 1 વર્ષનું સબસ્ક્રિપ્શન 7,000 નું છે, 2 વર્ષનું સબસ્ક્રિપ્શન 8,400 નું છે. આને જે છે 10% ડિસ્કાઉન્ટ સાથે 6,300 માં પડશે, અને 8,400 જે છે 7,560 માં પડશે. ક્યારે? જ્યારે તમે YTMS કોડનો ઉપયોગ કરશો. તો આ સિવાય તમને બધાને ખબર છે EMI ઓપ્શન પણ અવેલેબલ છે, તમે EMI ઓપ્શનનો પણ ઉપયોગ કરી શકો છો. નો કોસ્ટ EMI નો ઓપ્શન પણ છે આપણી પાસે. શું છે? નો કોસ્ટ EMI પણ અવેલેબલ છે. થેન્ક યુ સો મચ એવરીવન. આગળ વાત કરીશું. હવે સૌથી પહેલા તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જે છે એ કેમ ચર્ચામાં છે અને ભારતના ઉપલક્ષમાં આ કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો 2 વર્ષની મુદત માટે, એટલે કે January 2021 થી December 2022 સુધી ભારત દેશ જે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું જે 10 બિનકાયમી સભ્ય છે એમાંથી 1 બિનકાયમી સભ્ય બન્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વાત કરીએ તો 15 સભ્યોનું બનેલું છે, જેમાંથી 5 કાયમી સભ્યો હોય છે, 10 બિનકાયમી સભ્યો હોય છે. ભારતના પક્ષની વાત કરીએ તો આપણા વિરુદ્ધમાં તો કોઈ હતું જ નહીં કન્ટેનર. ટોટલ ભારતના પક્ષમાં 184 મત પડ્યા અને નિર્વિરોધ ચૂંટાઈ આવે 2 વર્ષ માટે. ક્લિયર? તમને ખ્યાલ હોય તો વર્ષ 2019માં એશિયા પ્રશાંત સમૂહમાં જે 55 દેશો છે એમણે ભારતની ઉમેદવારી જે છે ભારતનું જે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બિનકાયમી સભ્ય માટે આ 55 દેશોએ સમર્થન કર્યું હતું. અને નવાઈની વાત તો એ હતી સાહેબ કે આ 55 દેશોમાંથી 2 દેશ એવા પણ છે જે આપણા કટ્ટર દુશ્મન છે. એક છે ચીન અને બીજું છે પાકિસ્તાન. કયો છે? એક છે ચીન અને બીજું છે પાકિસ્તાન. આ 2 દેશ પણ એવા છે કે જેમણે ભારતનું સમર્થન કર્યું. શું કર્યું? અને અફઘાનિસ્તાને આપણા માટે જે છે એ સીટ ખાલી રાખી દીધી મિત્રતાના સંદર્ભમાં. બીજો એક વસ્તુ તમને ખ્યાલ હશે
કે દર વર્ષે મહાસભા જે છે સંયુક્ત રાષ્ટ્રના 5 બિનકાયમી સભ્યોનું ચૂંટણી કરે છે. કેટલા? 5 બિનકાયમી સભ્યોને ચૂંટણી કરે છે. તો બિનકાયમી સભ્યમાં પહેલા નંબરનું તો ભારત થઈ ગયું. બીજા 4 દેશો કયા છે એ પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. જેમ કે વાત કરીશું આયર્લેન્ડ, મેક્સિકો, નોર્વે અને કેન્યા. શું છે? આયર્લેન્ડ, મેક્સિકો, નોર્વે અને કેન્યા. તો બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. તો આ 5 દેશ થઈ ગયા જેમનું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાર્યકાળ જાન્યુઆરી 2021 થી શરૂ થશે ફ્રેન્ડ્સ. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. ક્લિયર છે? ઓકે, ડન. ચલો, બધાને સમજાઈ ગયું આની અંદર? તો ખાસ ધ્યાન રાખજો, ભારત સિવાય બીજા 4 દેશોના નામ યાદ રાખી લેજો. આયર્લેન્ડ, મેક્સિકો, નોર્વે અને કેન્યા. ક્લિયર? આયર્લેન્ડ યાદ રાખજો, ભારત, આયર્લેન્ડ, મેક્સિકો, નોર્વે અને કેન્યા. હવે આગળ વધીએ સાહેબ. તો તમને બધાને ખબર છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના જે બિનકાયમી સભ્યો છે એમને અલગ અલગ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમ કે વાત કરીશું લેટિન અમેરિકા અને કેરેબિયન રાજ્યો માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અંદર 2 સીટો જે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અંદર 2 સીટો રાખવામાં આવી છે. 2 બિનકાયમી સભ્યો લેટિન અમેરિકા અને કેરેબિયન રાજ્યો તરફથી આવે છે. થેન્ક યુ સો મચ એવરીવન ફોર જોઈનિંગ મી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેરી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. બધાને ગુડ મોર્નિંગ કહું છું ફટાફટથી ફ્રેન્ડ્સ. બહુ ધ્યાનથી સાંભળજો ફ્રેન્ડ્સ, આવનારી પરીક્ષા માટે તમારો કમ્પલસરી ટોપિક જે પરીક્ષામાં પૂછાવાની સંભાવના સૌથી વધારે છે એ છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ. તો ધ્યાન રાખજો, લેટિન અમેરિકા અને કેરેબિયન રાજ્યોમાંથી મેક્સિકો ચૂંટાઈને આવ્યું છે, એટલે મેક્સિકો કન્ટેન્ડર છે. આ સિવાય પશ્ચિમી યુરોપિયન અને અન્ય રાજ્યો માટેની વાત કરીએ તો એના માટે 2 સીટ રાખવામાં આવેલી છે. આ 2 સીટ ઉપર 3 દેશો હતા, જોરદાર ટક્કર હતી. એમાંથી કેનેડા બહાર થઈ ગયું, આયર્લેન્ડ અને નોર્વે જે છે એ ચૂંટાઈને આવ્યા છે. ત્યાર પછી આફ્રિકન અને એશિયન રાજ્યોની વાત કરીએ તો આપણે એશિયન રાજ્યોમાં તો ભારત આવી ગયું. આ સિવાય જે આફ્રિકન દેશ હતા એના માટે જે છે લડાઈ કોના વચ્ચે હતી? કેન્યા અને ડિજુબુટી. એમાંથી કેન્યા જે છે એ ચૂંટાઈ આવ્યું છે. કેન્યા જે છે એ ચૂંટાઈ આવ્યું છે. ક્લિયર? તો આ પણ કેટલીક પ્રોપર માહિતી છે એ પણ આપણે ખાસ યાદ રહ્યું. અનિલ ડાભી સાહેબ, તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ જ્યારે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની વાત કરીએ ને તો તમે કદાચ સ્ટેટ્સ જે છે ને તમે રાજ્યો, આપણી પરિભાષામાં રાજ્યો એટલે આપણે ગુજરાતના રાજ્યો તમે ગણી લો છો, પણ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની ભાષામાં જે છે રાજ્યો એટલે કે દેશ ગણે છે. શું ગણે છે? દેશ ગણે છે. તો આઈ હોપ કે તમે આની અંદર સમજી ગયા હશો, કે દરેક વખતે તમે થોડુંક સમજવાનો પ્રયાસ કરશો તો ઘણી વખતે લોની ભાષામાં જે છે ને લોની લેંગ્વેજની અંદર પણ ક્યારે પણ નેશન્સ નહીં લખેલું હોય, કાયદાની ભાષામાં હંમેશા સ્ટેટ્સ લખેલું હોય. શું લખેલું હોય? સ્ટેટ્સ લખેલું હોય. ક્લિયર? આઈ હોપ કે તમને આ માહિતી સમજાઈ જશે અને આઈ હોપ તમે આ બધું જોઈ પણ શકશો. ક્લિયર? થેન્ક યુ સો મચ અનિલભાઈ. નકર તો હજી આ ટોપિક આમને આમ જાત ને બધા મિત્રો જે છે એમને ખ્યાલ પણ ના આવે. ચલો, ત્યાર પછી આગળ વાત કરીશું કે ભારત અત્યાર સુધી કયા કયા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય રહ્યું છે. જેમ કે વાત કરીશું સૌથી પહેલા ભારત દેશ જે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય 1950-51 ના વર્ષમાં રહ્યું. તો આ પણ ખાસ યાદ રાખજો, પહેલી વખત સૌથી પહેલો કાર્યકાળ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનો ક્યારે હતો? 1950-51માં. એના પછી કન્ટિન્યુઅસલી ચાલતો આવ્યો, છેલ્લે 2011-12 અને હવે 2021-22ની અંદર થઈ ગયો છે. ક્લિયર? તો ટોટલ 8 અને દર વર્ષ 2 વર્ષનો કાર્યકાળ એટલે ટોટલ જે છે 16 વર્ષ થશે. કેટલું થશે? 16 વર્ષ. આ સિવાય હાલમાં તમને ખબર છે કે સંયુક્ત રાષ્ટ્ર ખાતે ભારતના નવા કાયમી પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવી હતી. સૈયદ અકબરુદ્દીનનો કાર્યકાળ પૂર્ણ થયો અને નવા જે છે આપણા કાયમી પ્રતિનિધિ કોણ બન્યા? ટી એસ તિરુમૂર્તિ સાહેબ. કોણ બન્યા? ટી એસ તિરુમૂર્તિ સાહેબ જે છે એ સંયુક્ત રાષ્ટ્ર ખાતે ભારતના કાયમી પ્રતિનિધિ બન્યા. શું બન્યા? કાયમી પ્રતિનિધિ બન્યા. ત્યાર પછી હવે સંયુક્ત રાષ્ટ્ર જે છે શા માટે મહત્વનું રાખે છે, શા માટે એનું ઇમ્પોર્ટન્સ વધારે છે?
તો એને પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તમને ખબર હશે કે સંયુક્ત રાષ્ટ્રનું એક ચાર્ટર છે. આ ચાર્ટરમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય છ અંગો છે. કેટલા છે? સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય છ અંગો છે અને આ છ અંગમાંથી એક છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. શું છે? સંયુક્ત રાષ્ટ્રના ટોટલ છ અંગો છે અને આ છ અંગોમાં સંયુક્ત રાષ્ટ્રના જે છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ આ છ અંગો. ક્લિયર? પહેલું છે સામાન્ય સભા, જેને વિશ્વની પાર્લામેન્ટ કહેવામાં આવે છે. બીજું છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ. ત્યાર પછી છે ચોથું છે વાલીપણામની સમિતિ. પાંચમું જે છે એ છે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, નેધરલેન્ડના હેગ ખાતે આવેલી છે. અને છઠ્ઠું છે સચિવાલય સેક્રેટરીએટ. એટલે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય છ અંગો અને એમાંથી આંતરરાષ્ટ્રીય લેવલ પર શાંતિ જાળવવાનું કામ યુએનએસસી દ્વારા એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા કરવામાં આવે છે. એટલા માટે આ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીશું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અંદર. તમને બધાને ખબર છે કેટલા સભ્યો હોય છે સાહેબ? 15, અને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. 5 કાયમી સભ્યો, 10 બિન કાયમી સભ્યો. કેટલા હોય છે? 10 બિન કાયમી સભ્યો. ક્લિયર? અબ કાયમી સભ્યોની અંદર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. બિન કાયમી સભ્યોની સંખ્યા 10 હોય છે, 2 વર્ષ માટે ચૂંટાય છે. ધ્યાન રાખજો, આ દર વર્ષે આપણી જે સામાન્ય સભા છે સંયુક્ત રાષ્ટ્રની, જે સામાન્ય સભા છે 5 બિન કાયમી સભ્યોની ચૂંટણી કરે છે. તો સંયુક્ત રાષ્ટ્રની જે સામાન્ય સભા છે, જેને વિશ્વની પાર્લામેન્ટ કહેવામાં આવે છે, એ દર વર્ષે 5 બિન કાયમી સભ્યોનું ચૂંટણી કરે છે. આ પણ ખાસ આપણે યાદ રાખીશું. ક્લિયર? આ સિવાય સંયુક્ત રાષ્ટ્રના જે 5 કાયમી સભ્યો છે એ આપ સૌને ખબર છે એમની પાસે વીટો પાવર છે. શું છે? વીટો પાવર છે, અથવા વીટો શક્તિ રહેલી છે એમની પાસે. હવે જ્યારે પણ કોઈ નિર્ણય લેવામાં આવે છે ત્યારે નિર્ણય લેતી વખતે 5 કાયમી સભ્યો જે છે, આ 5 કાયમી સભ્યોના યસ આવા જરૂરી છે. જો આ 5માંથી એક પણ વ્યક્તિ એમ કહી દે નો, તો નિર્ણય લઈ શકાતો નથી. આને કહેવાય છે વીટો પાવર અથવા વીટો શક્તિ. ક્લિયર? નિશેષાધિકાર પાવર અથવા વીટો પાવર તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ ખાસ માહિતી તમારે મગજની અંદર ફિટ કરી લેવાની છે. આ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનું છે. આઈ હોપ કે ઘણા બધા લોકોને એમ લાગતું હશે કે સાહેબ આ તો ટોપિક અલગ કરવાની શું જરૂર છે, પણ આને અલગ કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આવનારી પરીક્ષાની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે હાલ એક બીજો પ્રશ્ન કે અત્યારે હાલ સંયુક્ત રાષ્ટ્રની જે મહાસભા છે એના અધ્યક્ષનું નામ શું છે? તો તિજાની મોહમ્મદ બંદે. શું નામ છે મિત્રો એમનું? તિજાની મોહમ્મદ બંદે અત્યારે હાલ સંયુક્ત રાષ્ટ્રની જે મહાસભા છે એના અધ્યક્ષ છે. એ પણ ખાસ આપણે યાદ રાખીશું, ખૂબ ઇમ્પોર્ટન્ટ આ નામ આપણા માટે થઈ જશે. ચલો આ સિવાય વાત કરીશું અહીંયા. બહુ ધ્યાનથી સાંભળજો ફ્રેન્ડ્સ, મજા આવશે અહીંયા. કે 10 બિન કાયમી સભ્યો જે છે, આ બિન કાયમી સભ્યોને પ્રાદેશિક ધોરણે વેચવામાં આવ્યા છે. આ પ્રાદેશિક ધોરણે જેમને વેચવામાં આવ્યા છે તો કઈ કઈ જગ્યાએથી કેટલી કેટલી સીટ બિન કાયમી સભ્યોની ફિક્સ કરવામાં આવી છે? જેમ કે આફ્રિકન અને એશિયન રાજ્યો માટે 5 સીટો ફિક્સ કરવામાં આવી છે. પૂર્વી યુરોપિયન રાજ્યો માટે 1 સીટ ફિક્સ કરવામાં આવેલી છે. લેટિન અમેરિકા અને કેરેબિયન રાજ્યો માટે 2 સીટ ફિક્સ કરવામાં આવી છે. પશ્ચિમી યુરોપિયન અને અન્ય રાજ્યો માટે 2 સીટ ફિક્સ કરવામાં આવી છે. તો આ ખાસ ધ્યાન રાખજો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 10 બિન કાયમી સભ્યો અને આ 10 બિન કાયમી સભ્યોની સંખ્યા જો સૌથી વધારે ક્યાંથી આવે છે? આફ્રિકન અને એશિયન રાજ્યોમાંથી આવે છે. કેટલા? 5 આવે છે. શું આવે છે? 5 આવે છે. વેલકમ રોહિના મેમ, રોહિના મેમનું સ્વાગત છે. વેરી ગુડ મોર્નિંગ એવરીવન. બધાને રિક્વેસ્ટ કરીશું કે રોહિના મેમ બહુ તમારે તમને અત્યારે જે છે એક સારો સમય મળ્યો છે. આ સારા સમયને તમે જે છે ઇકોનોમીના સબ્જેક્ટને માસ્ટર કરી શકો છો. અને મેમ જે છે ફટાફટથી મેમનું સ્વાગત કરી દો આપણા લેક્ચરની અંદર. અને બધા યાદ રાખજો અત્યારે હાલ તમારી પાસે આ સમય છે.
આ સમયનો સદુપયોગ કરો, રોહિના મેમના ઇકોનોમીના જે લેક્ચર આવે છે એ લેક્ચર અટેન્ડ કરો ફ્રેન્ડ્સ, જેથી કરીને તમે જે છે પરીક્ષામાં સારા એવા ઇકોનોમીના સબ્જેક્ટમાં માર્ક્સ સ્કોર કરી શકો. મિતુલભાઈ, અહીંયા છે ને કમ્બાઈન આપેલું છે, આફ્રિકન અને એશિયન રાજ્યો માટે કમ્બાઈન આપેલું છે, ક્લિયર. ત્યાર પછી હવે આગળ જે માહિતી તમને કવર કરાવવા જઈ રહ્યો છું, બહુ ધ્યાનથી સાંભળજો કે સાહેબ, અત્યારે હાલ જે 5 બિનકાયમી સભ્યોની ચૂંટણી કરવામાં આવી, તો ડિસેમ્બર 2020માં, 1 જાન્યુઆરી 2020થી નવા 5 સભ્યો આવશે, તો ડિસેમ્બર 2020માં 5 સભ્યો જે છે એમનો કાર્યકાળ પૂર્ણ થશે સાહેબ. તો આ કયા દેશો છે જેમનો કાર્યકાળ ડિસેમ્બર 2020માં પૂર્ણ થઈ રહ્યો છે? તો પહેલું છે બેલ્જિયમ, બીજું છે ડોમિનિકન રિપબ્લિક, ત્યાર પછી છે જર્મની, ચોથું છે ઇન્ડોનેશિયા અને પાંચમું છે સાઉથ આફ્રિકા, ક્લિયર. આ 5 દેશ છે જેમનો કાર્યકાળ ડિસેમ્બર 2020માં પૂર્ણ થઈ રહ્યો છે અને 1 જાન્યુઆરી 2021થી ભારત સહિત 5 દેશો, ભારત પછી આયર્લેન્ડ પછી કેન્યા મેક્સિકો, ચલો પાંચમો કયું હતું બોલો ફટાફટથી, બહુ ધ્યાનથી તમે સાંભળી રહ્યા છો ને, કરંટ અફેર્સ જોઈ રહ્યા છો, તો ચલો પાંચમું કયું હતું? ભારત, આયર્લેન્ડ, કેન્યા, મેક્સિકો. જિંદગી આસાન નહીં હોતી, ખુદ કો મજબૂત બનાના પડતા હૈ, સહી સમય નહીં આતા, સમય કો સહી બનાના પડતા હૈ. વેરી ગુડ, ખૂબ સરસ. રોહિના મેમનો લેક્ચરનો ટાઈમ રોજ 9 વાગે હોય છે સવારે, યુટ્યુબ પર લેક્ચર આવે છે, ખાસ જોજો. યસ, બધાનો જવાબ આવી ગયો, વેરી ગુડ વેરી ગુડ. જવાબ આવશે નોર્વે. શું આવશે? તો 5 દેશો થયા, ફરીથી આપણે લખી દઈશું એક વખત. ભારત, બીજું છે આયર્લેન્ડ, ત્રીજું છે કેન્યા, ચોથું છે મેક્સિકો અને પાંચમું છે નોર્વે, ક્લિયર. પાંચમું છે નોર્વે, ગોટ ઇટ? ચલો વેરી ગુડ. 9 વાગે હોય છે રોહિના મમનો લેક્ચર. હવે જો એક બીજો પ્રશ્ન જે તમારા માટે મારે કરાવવો છે, ધ્યાન રાખજો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પહેલા જયારે વાત કરીએ, 1965 પહેલાની જયારે વાત કરીએ, તો જે છે બિનકાયમી સભ્યોની સંખ્યા, યાદ રાખજો, બિનકાયમી સભ્યોની સંખ્યા 6 હતી. પણ 1965 એટલે કે 31 ઓગસ્ટ 1965 થી 6 સભ્યોથી વધીને સંખ્યા કેટલી થઈ ગઈ? 10 બિનકાયમી સભ્યો થઈ ગયા, ક્લિયર. વેરી ગુડ. બિનકાયમી સભ્યોની સંખ્યા 6 હતી, 1931 ઓગસ્ટ 1965 થી આ સંખ્યા 6 થી વધીને કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ, ગોટ ઇટ. ચલો આગળ વાત કરીશું. હવે ધ્યાન રાખજો, આ જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ છે એનું જે અધ્યક્ષ છે, પ્રેસિડેન્સી, જેની અધ્યક્ષતાની વાત કરીએ, તો દર મહિને બદલાય છે, યાદ રાખજો. કેટલા મહિને? દર મહિને બદલાય છે, એ ધ્યાન રાખજો ખાસ કરીને. અને બીજો એક પ્રશ્ન સાથે સાથે એ પણ કરી લેજો, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એટલે સંયુક્ત રાષ્ટ્ર ની જે સામાન્ય સભા છે એનો અધ્યક્ષ પદ જે છે દર વર્ષે બદલાય છે. કેટલા વર્ષે બદલાય છે? દર વર્ષે બદલાય છે, અહીંયા દર મહિને બદલાય છે, ગોટ ઇટ. દર મહિને અને દર વર્ષે બદલાય છે, ગોટ ઇટ. ખ્યાલ આવી ગયો બધાને? આ દર મહિને બદલાશે અને આ દર વર્ષે બદલાશે, આને ખાસ ધ્યાન રાખજો. યા સતત 2 વર્ષ માટે ક્યારેય ન થઈ શકે, કારણ કે 5 સીટ રિઝર્વ રાખવામાં આવી છે. એક લોજિકલ, તો તમને લોજિકલ વાત કહીએ, સામાન્ય લોજિકલ લગાવીએ આપણે, કે માની લો કે એશિયા અને આફ્રિકન દેશોમાંથી આ બધા એકબીજાને સપોર્ટ કરતા હોય છે, તો કન્ટિન્યુઅસલી 2 ટર્મ ક્યારે તમે લડી ન શકો, કારણ કે દરેકને એક અધિકાર મળ્યો છે, દરેકનું જે છે રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ ત્યાં થવું જોઈએ, અને એટલા માટે જ દર વર્ષે જે છે 5 જે છે એની ઇલેક્શન કરવામાં આવે છે.
અને કાર્યકાળ એટલા માટે 2 વર્ષમાં રાખવામાં આવે છે. ચલો ફરીથી આપણે આપણા ટોપિક પર આવી જઈએ કે દર મહિને આ અધ્યક્ષતા બદલાય છે. જેમ કે આ 2020ની વાત કરીએ તો જાન્યુઆરી 2020માં વિયેતનામ હતું, ફેબ્રુઆરીમાં બેલ્જિયમ, માર્ચ મહિનામાં ચાઇના હતું, એપ્રિલ મહિનામાં ડોમિનિકન રિપબ્લિક, મે મહિનાની અંદર ઇસ્ટોનિયા અને જૂન અત્યારે હાલ ફ્રાન્સ છે. કોણ છે? ફ્રાન્સ છે, યાદ રાખજો. અને આ ઇંગ્લિશના જે આલ્ફાબેટ છે, ઇંગ્લિશની આલ્ફાબેટ છે એના આધારે બદલાયા કરે છે. ગોટ ઇટ? તો આ પણ ખાસ મગજમાં ધ્યાનમાં રાખી લેજો. ક્લિયર? જો તમે અત્યારે સમજી લેશો તો ઓકે. હવે એક પ્રશ્ન ઉભો થાય કે સાહેબ જાન્યુઆરી 2021 થી આપણા દેશનો કાર્યકાળ શરૂ થશે, તો એના સંદર્ભમાં યાદ રાખજો અહીંયા કે 2021માં ભારત જે છે ઓગસ્ટ 2021માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે. શું કરશે? અધ્યક્ષતા કરશે, યાદ રાખજો. ક્યારે? ઓગસ્ટ 2021માં, અને વળી પાછું 2022માં અધ્યક્ષતા આવશે. તો આ પણ કેટલીક પ્રાયોર માહિતી છે જે આપણે તમારી સાથે શેર કરી દીધી છે. આઈ હોપ કે આની અંદર તમને મજા આવી રહી હશે. અને હવે જતા રહીએ G4 દેશો પર. ક્યાં જતા રહીએ? G4 દેશો પર. શું રિપીટ કરવું છે અખિલભાઈ? કેન યુ પ્લીઝ ટેલ મી, શું રિપીટ કરું? ફટાફટથી બોલો, શું રિપીટ કરું? હવે વાત કરીશું G4 દેશોની. કોની વાત કરીશું મિત્રો? G4 દેશોની વાત કરીશું. પહેલા તો એ જાણી લેજો કે આ G4 દેશોની અંદર કોનો સમાવેશ થાય છે. તો એક છે બ્રાઝિલ, બીજું છે જર્મની, ત્રીજું છે ભારત અને ચોથું છે જાપાન. કયું છે? બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાન. ક્લિયર? હાલમાં તમને ખબર હશે ભારતે HQ જ્યારે બ્રાઝિલમાં મોકલી ત્યારે આ બ્રાઝિલના દેશે શું કીધું કે ભારત દેશ અમારા માટે હનુમાનજી બનીને આવે છે, જડીબુટી લઈને આવે છે. શું લઈને આવ્યા છે? હા, ફરીથી રિપીટ કરો, ધ્યાન રાખજો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં, જો થોડું સાંભળી લેજો, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા દર મહિને બદલાય છે. શું છે? દર મહિને બદલાય છે. પરંતુ UNGA એટલે કે સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલી, જેને આપણે સામાન્ય સભા કહીએ, શું કહીએ છે? આ સામાન્ય સભા જે છે એની અધ્યક્ષતા દર વર્ષે બદલાય. કેટલું થાય? એટલે કે આની અધ્યક્ષતાનો કાર્યકાળ 1 વર્ષનો હોય છે, જ્યારે આની અધ્યક્ષતાનો કાર્યકાળ 1 મહિનાનો હોય છે. ક્લિયર? આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે. ચલો આગળ વાત કરીશું. G4 દેશોની આપણે વાત કરી, જેમ બ્રાઝિલને આપણે મોકલી તો હનુમાનજી તરીકે ઓળખાવ્યા હતા, તો ભારત, બ્રાઝિલ, જાપાન અને પછી આવશે જર્મની. શું આવશે? જ્યાં જર્મની તમને બધાને ખબર છે ને, આપણા દેશની અંદર સંસ્કૃત એટલું વધારે યુઝ નથી થતું, પણ જર્મની જે છે એ સંસ્કૃતનો બહુ સારી રીતે યુઝ કરે છે. એટલે કે સંસ્કૃત ભાષા જર્મનીના લોકો, ઘણા બધા લોકો એનો ઉપયોગ કરે છે. હવે આ G4 દેશોનું કમ્બાઈન થવાનું શું કારણ? આ લોકોએ જે છે એક રિક્વેસ્ટ મૂકી કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જે છે એમાં કાયમી સભ્યોની સંખ્યા 5 થી વધારવી જોઈએ. શું જોઈએ? આ જે કાયમી સભ્યો છે એમની સંખ્યા વધારવી જોઈએ. અને બીજી વસ્તુ, આ G4 દેશો હંમેશા એકબીજાનું સમર્થન કરે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અંદર. જેમ કે હાલમાં ભારત દેશનું અહીંયા ચયન થઈ રહ્યું હતું, તો એવા કિસ્સામાં બ્રાઝિલ, જર્મની અને જાપાન ઓલવેઝ ભારતના સમર્થનમાં ઉભા રહેશે, ભારતના સમર્થનમાં વોટિંગ કરશે. એના માટે જે છે આનું જે છે લાઈવ સેશન ડેલી 8 વાગે હોય છે, પરંતુ આજે 8:30 વાગે છે અને આવતીકાલે પણ 8:30 વાગે લાઈવ સેશન શરૂ થવાનું છે. ગોટ ઇટ? પણ મંડે થી એઝ ઇટ ઇઝ આપણે 8 વાગે શરૂ થઈ જશે. ગોટ ઇટ? ચલો, તો એક આ G4 સેશન, G4 દેશોની વાત કરી, એકબીજાનું સમર્થન કરે છે. સાથે સાથે આપણે એ પણ જોયું કે આ દેશોએ ભેગા થઈને નક્કી કર્યું કે જે કાયમી સભ્યો જે છે સંયુક્ત રાષ્ટ્રની અંદર એની સંખ્યા વધવી જોઈએ. પરંતુ અહીંયા પાકિસ્તાનને કઈ પેટમાં બળ્યું, અને અહીંયા પણ પાકિસ્તાન ભારતનો જે વિરોધ કરવા માટે આગળ આવ્યું, અને એના માટે એક UFC એટલે યુનાઇટિંગ ફોર કન્સેશન, આ એક સભ્યોનું જે છે આ એક અભિયાન, પહેલની વાત કરીશું, એક મુવમેન્ટ ચલાવવામાં આવી
કે આ લોકો એવું કહી રહ્યા હતા કે સંયુક્ત રાષ્ટ્ર જે છે એના કાયમી સભ્યોની જે છે સંખ્યા વધવી જોઈએ નહીં. આ બધું 1990માં શરૂ થાય છે અને 1995ની અંદર ઇટાલી જે છે એની અધ્યક્ષતામાં, યાદ રાખજો, ઇટલીની અધ્યક્ષતામાં પાકિસ્તાન, મેક્સિકો અને ઇજિપ્ત, આ ચાર દેશો G4ની સામે આ બીજા ચાર દેશો ભેગા થયા અને એમણે એક કોફી ક્લબ બનાવ્યું. શું બનાવ્યું? યાદ રાખજો, આ કોફી ક્લબ જે G4 દેશોનું વિરોધ કરનારું, યાદ રાખજો, G4 દેશોનો વિરોધ કરનારું, G4ની વાતોનો વિરોધ કરનારું જે કોઈ દેશ છે એને ક્લબ જે છે એને કહીશું, આખું ગ્રુપ કોફી ક્લબ શું કહીશું. અને એની અધ્યક્ષતા કોના જોડે? ઇટલી જોડે. કોના જોડે? અને આમાં પાકિસ્તાન બી સામેલ છે, કારણ કે પાકિસ્તાન નથી ઈચ્છતું કે આપણે જે છે ઘણી બધી મૂવમેન્ટ વાર્તાઓ થઈ રહી છે કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અંદર કાયમી સભ્યપદ મળવું જોઈએ. શું મળવું જોઈએ? કાયમી સભ્યપદ મળવું જોઈએ. તબિયત સારી નથી એટલે જો આજે એક લેક્ચર લઈને આવ્યો છું ખાલી. ચલો, આ થઈ ગઈ આપણે સંપૂર્ણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિશે બધી માહિતી. આ માહિતીમાં હવે આપ તમારા માટે ક્વેશ્ચન શરૂ થાય છે. યાદ રાખજો, પહેલા હું ક્વેશ્ચન લખતો હતો, હવે લાસ્ટમાં માહિતી સમજાવ્યા પછી તમારા માટે ક્વેશ્ચન મૂકી રહ્યો છું. ક્લિયર? ચલો, સૌથી પહેલો પ્રશ્ન, ચલો બધા ધ્યાન આપજો અને પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે કે ભારત દેશ કેટલામી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં કેટલામી વખત જે છે અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે? ચલો જવાબ લખો મિત્રો, ફટાફટથી જોઈએ, ફટાફટથી જવાબ કેટલા આવે છે, ક્યાં આવે છે. વેરી ગુડ, ખૂબ સરસ બધા મિત્રો, લગભગ 25 મિત્રોના જવાબ આવ્યા છે. 125 માંથી 25 મિત્રો જવાબ લખે છે, બાકી બધા શું ખબર કન્ટેન્ટ જોવે છે કે નથી જોતા. વેરી ગુડ, ખૂબ સરસ, અભિનંદન ને પાત્રો છો, તમામ મિત્રોના જવાબ આવી રહ્યા છે. વેરી ગુડ, વેરી ગુડ. ચલો સાથે સાથે મને એ પણ જણાવો, સાથે સાથે એ પણ જાઓ કે સૌથી પહેલા અથવા પહેલી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય, બિન કાયમી સભ્ય કયા વર્ષે બન્યું હતું ભારત દેશ? કયા વર્ષે બન્યું હતું? કયા વર્ષે પહેલી વખત બન્યું હતું એ પણ તમારે મને લખીને જણાવવાનું છે. ચલો ફટાફટથી લખીને જણાવો. ખૂબ સરસ. ચલો પહેલા તો ધ્યાન રાખજો, 8મી વખત ભારત જે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું બિનકાયમી સભ્ય બન્યું છે. અને આ સાથે બીજી વસ્તુ કે 1950-51 આ વર્ષ હતું જે સૌથી પહેલા ભારત દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું બિનકાયમી સભ્ય બન્યું હતું. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર આવી ગયો છે. આ નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? ચલો ફટાફટથી, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્યની સંખ્યા 6થી વધારીને 10 કયા વર્ષે કરવામાં આવી? 6થી વધારીને 10 કયા વર્ષે કરવામાં આવી હતી? 6થી વધારીને 10 કયા વર્ષે કરવામાં આવી હતી? વેરી ગુડ મેર હિતેશજી, ખૂબ સરસ, થેન્ક યુ સો મચ ફોર યોર વન્ડરફુલ આન્સર. વેરી ગુડ, બધા જ મિત્રોનો સાચો જવાબ આવી ગયો છે કે સાહેબ ડી લોક કિયા જાય. ઓકે, જવાબ આવશે 1965, એટલે કે 31 ઓગસ્ટ 1965 ના રોજ, 31 ઓગસ્ટ
1965 ના રોજ જે છે અહીંયા સંયુક્ત રાષ્ટ્રના બિનકાયમી સભ્યોની સંખ્યા 6 થી વધારીને 10 કરવામાં આવી. કેટલી કરવામાં આવી છે? 10 કરવામાં આવી છે. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર આવી ગયો છે, બધા ધ્યાનથી સાંભળજો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બિન કાયમી સભ્યમાં પૂર્વી યુરોપિયન રાજ્યો માટે, યાદ રાખજો, પૂર્વી યુરોપિયન રાજ્યો માટે કેટલી સીટ અનામત રાખવામાં આવી છે? પૂર્વી યુરોપિયન રાજ્યો માટે કેટલી સીટ અનામત રાખવામાં આવી છે? કેટલી સીટો જે છે એ અનામત રાખવામાં આવી છે? 5, 2, 1 કે 3? શું જવાબ આવશે? 5, 2, 1 કે 3? ચલો મિત્રો ફટાફટથી જવાબ લખો તો મને પણ ખ્યાલ આવે. ચલો વેરી ગુડ, ખૂબ સરસ, અભિનંદન અભિનંદન અભિનંદન, વેરી ફાઇન વેરી ફાઇન, ખૂબ સરસ. જો હજી કન્ફ્યુઝન છે, કોઈ બે આપે છે કોઈ એક આપે છે. જવાબ આવશે 1. કેટલો આવશે? પૂર્વી, યાદ રાખજો આ એક જ છે જેના માટે એક જ છે, બાકી તો 5, 2, 2 અને 1. આ પૂર્વી યુરોપિયન માટે જે છે એક જ સીટ છે. કેટલી છે? પૂર્વી યુરોપિયન માટે જે છે એક જ સીટ છે. ક્લિયર? પશ્ચિમી યુરોપિયન અને બીજા દેશો માટે 2, લેટિન અમેરિકા તરફથી 2 અને એશિયા આફ્રિકા માટે 5, અને પૂર્વી યુરોપિયન માટે કેટલી છે? 1 છે. કેટલી છે મિત્રો? 1 છે. ચલો G4 દેશોમાં કયા દેશોનો સમાવેશ થાય છે? G4 દેશોની અંદર કયા દેશોનો સમાવેશ કરવામાં આવે છે અથવા કયા દેશનો સમાવેશ થાય છે? ચલો જવાબ આવશે બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાન. શું છે? બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાન, આ 5 દેશો છે. ક્લિયર? આજે જયવીરસિંહજી, આજે લેક્ચર નથી. બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાન, આ 4 દેશોનો સમાવેશ થાય છે. ક્લિયર? ચલો હવે સરસ મજાનો ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બિન કાયમી સભ્યની ચૂંટણી બાબતે કયું અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે? ક્લિયર? કયા સાચા છે? પહેલું, સુરક્ષા પરિષદમાં બિન કાયમી સભ્યનો જે બેઠકની સંખ્યા 10 હોય છે, દર વર્ષે 4 બેઠક પર ચૂંટણી યોજાય છે. નોન પરમેનન્ટ મેમ્બર એટલે બિન કાયમી સભ્યનો કાર્યકાળ 1 વર્ષનો હોય છે. સુરક્ષા પરિષદની ચૂંટણી મહાસભા હોલમાં યોજાય છે અને આ ચૂંટણી ખુલ્લા મતદાનથી થાય છે. ચલો આમાંથી કયું વિધાન સાચું આવશે? પહેલું અને ચોથું, પહેલું અને ત્રીજું, બીજું અને પાંચમું, 1, 2, 3, 4 અને 5, 5 વિધાન સાચા છે. ચલો બધાનો જવાબ આવી ગયો છે. આઈ હોપ કે બધા જ મિત્રોનો જવાબ આવી ગયો છે. અહીંયા જવાબ આવશે યસ. શું જવાબ આવશે? માત્ર 1 અને 4, એટલે કે પહેલું અને ચોથું સાચું છે, પરંતુ બીજું ખોટું છે. કેમ? 4 બેઠક પર નહીં, અહીંયા જવાબ આવશે 5 બેઠક પર ચૂંટણી થાય છે. બિન કાયમી સભ્યનો કાર્યકાળ 1 વર્ષનો નહીં, કેટલા વર્ષનો હોય છે? 2 વર્ષનો હોય છે. કેટલા વર્ષનો હોય છે?
બે વર્ષનો હોય છે, ક્લિયર? અને આ ચૂંટણીમાં ખુલ્લું મતદાન નથી થતું, અહીંયા ગુપ્ત મતદાન થાય છે મિત્રો. કેવું મતદાન થાય છે? ગુપ્ત મતદાન થાય છે. શું થાય છે? ગુપ્ત મતદાન થાય છે. ગોટ ઇટ? આવતીકાલે તમને બધાને ખબર છે એમ કે 21 જૂન 2020 ના રોજ, યાદ રાખજો, આપણો એક મેગા લેક્ચર છે તમારા બધા માટે. આઈ થિંક તમે બધાએ એની જે છે ઇવેન્ટ જોઈ લીધી હશે, જેની અંદર મનીષ સિંધી, જુવાન સિંહ જાડેજા, દીક્ષિત તેરૈયા સાહેબ, વસીમ કાજી સર એન્ડ દેન આફ્ટર અભિજીત ઝાલા સર, આ પાંચ એજ્યુકેટર્સનો એક મેગા લેક્ચર છે, નોન સ્ટોપ લેક્ચર, ક્લિયર? નોન સ્ટોપ 8:30 વાગે શરૂ થશે અને સાંજે સેમ ટાઈમ એટલે કે રાત્રે 8:30 વાગે પૂર્ણ થશે, ક્લિયર? તો સવારે 8:30 વાગે એની શરૂઆત કરીશ હું અને છેલ્લે અંતમાં તમને પછી જુવાન સિંહ જાડેજા સર, દેન આફ્ટર દીક્ષિત તેરૈયા સર, દેન આફ્ટર વસીમ કાજી સર, અને પછી જે છે 8:30 વાગે, 8:30 ની પહેલા આપણે ફિનિશ કરી દઈશું. પણ એક નોન સ્ટોપ લેક્ચરનું આયોજન બધા જ મિત્રોની લાગણીને માન રાખીને આ નોન સ્ટોપ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. તો બધા જ મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે કે આવતીકાલના લેક્ચરની અંદર બહુ સારી રીતે અટેન્ડ કરજો, પોતાના આ લેક્ચરનો સદુપયોગ કરજો ફ્રેન્ડ્સ, ક્લિયર? ગોટ ઇટ? સમજ આવી ગયું ફ્રેન્ડ્સ? થેન્ક યુ સો મચ. આપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી હવે તમારો કોઈ પણ પ્રશ્ન પૂછાશે, તમે બહુ સરળતાથી આ ટોપિકમાંથી પ્રશ્નનો જવાબ બહુ સરળતાથી આપી શકશો. કેટલા લોકો એવા છે, કેટલા આપણા મિત્રો એવા છે કે જે ખરેખર માને છે સાહેબ કે આ ટોપિકની આ જે વાત આજે થઈ એના પછી હવે કોઈ પણ ક્વેશ્ચન એક્ઝામમાં આના સંદર્ભમાં પૂછે અમે સરળતાથી લખીને આવીશું. ચલો ફટાફટથી મને કોઈ કહેશે કે હવે તમને આ ટોપિક માટે સંતોષ થઈ ગયો હશે. આઈ હોપ કે તમને એવી સંતોષજનક માહિતી મળી છે કે જેનો ઉપયોગ કરીને તમે પરીક્ષામાં એક જવાબ પોતાનો લખી શકશો. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. થેન્ક યુ સો મચ આપ સૌના ભાવ વિના. અને યાદ રાખજો, અનએકેડમીના પ્લેટફોર્મ પર આવો છો એ વખતે જ્યારે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેશો, એ સબસ્ક્રિપ્શનમાં ખાસ ધ્યાન રાખજો, YTMS કોડ. કયો કોડ? YTMS કોડનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં, જેની મદદથી તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. શું મળશે? 10% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. હોપ સો કે તમને આ મગજમાં ડેટા બેસી ગયો હશે. ગોટ ઇટ? ગોટ ઇટ? ગોટ ઇટ? ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? ખ્યાલ આવી ગયો બધાને? થેન્ક યુ સો મચ. તો ચલો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમે શરૂથી લઈને અંત સુધી મનીષ સિંધી સાથે જોડાયેલા રહ્યા એ બદલ હું આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ ફોર યોર લવ એન્ડ સપોર્ટ. હેવ અ નાઇસ ડે. ઘરે રહેજો, પોતાનું ધ્યાન રાખજો, પોતાના પરિવારનું ધ્યાન રાખજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. ચલો બાય બાય, મળીશું કાલે સવારે 8:30 વાગે, ભૂલતા નહીં, કારણ કે શરૂઆત મનીષ સિંધી પોતાના કરંટ અફેર્સ સાથે કરવાનું છે. તો ભૂલતા નહીં, ભૂલતા નહીં, ભૂલતા નહીં, ક્લિયર? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કાસ અંકિત મહેતા સાહેબ, આ બધી માહિતી બીજા લોકો સમજી શકતા હોય. લોકોને તો બસ ખાલી કન્ટેન્ટ બનાવું. ઘણા લોકો તો એવા પણ છે કે આપણે સાહેબ જે કન્ટેન્ટ બનાવીએ છે ને એમાં પણ એ લોકોને તકલીફ છે કે શા માટે મનીષ સિંધી. તમે જોજો, ગઈકાલના કરંટ અફેર્સની અંદર નીચે કોમેન્ટ કરી છે કોઈક ભાઈએ, જે બહુ વધારે પડતા સ્માર્ટ ભાઈ છે. એ એટલા બધા સ્માર્ટ છે ને કે એમને ખાલી માત્ર જે છે ને એવું છે, એ પોતાની જાતને એવું સમજે છે કે બસ એ ખાલી પોતે જ જે છે મહાન છે, બાકી બધા જે છે આ મનીષ સિંધી 5 વર્ષથી કરંટ અફેર્સ ભણાવે છે તો એ બેવકૂફ છે. એણે અત્યારે અત્યારે પ્રિપેર, એ તો લગભગ લાગે છે 500-600 એક્ઝામ ક્રેક કરી છે એણે. મનીષ સિંધી 5 વર્ષથી કરંટ અફેર્સ ભણાવે છે તો એ શું કર્યું છે ખબર નહીં મનીષ સિંધીએ તો. ચલો થેન્ક યુ સો મચ, હેવ અ નાઇસ ડે. ચલો કંઈ વાંધો નહીં, આવા બધા લોકોનું તો કામ જ આ છે, આ લોકોનું કામ જ આ છે ડિસ્ટર્બ કરવા, એને આમ કરું તેમ કરું. પણ આ લોકોની કોમેન્ટમાં હું ધ્યાન આપતો નથી, પણ તો એક સરસ મજાના વિદ્યાર્થી મિત્રએ કોમેન્ટ સાથે જવાબ લખ્યો તો મને એ જવાબ મારા દિલને છૂઈ ગયો કે સાહેબ આવા લોકો હોય છે ને
જે ગરીબ લોકોની જે છે પેટ પર લાત મારનારો છે, જે પોતે તો બીપીએલ હોય છે પણ ગરીબ વિદ્યાર્થી જે ભણવા ઈચ્છે છે ને એ લોકોના પેટ પર બી લાત મારવા માટે આવે છે. થેન્ક યુ સો મચ, હેવ અ નાઇસ ડે, મળીશું. થેન્ક યુ. યસ, ગામ હોય ત્યાં ઉકરડો હોય જ સાહેબ, પણ એવા લોકોને આપણે જવાબ નથી આપવાનો, ક્યારે એવા લોકોની કોમેન્ટ પર જવાબ નહીં કરવાનો. થેન્ક યુ સો મચ, હેવ અ નાઇસ ડે. બસ એવા લોકોને બોલ્યા જ કરવાનું, એ લોકોને બોલવા દેવાનું. એ લોકો બિચારા ક્યાંક તો ભડાસ કાઢે ને, આ લોકો ઘરે મમ્મી પપ્પા એમને પર પ્રેશર કરે તો ક્યાંક તો ભડાસ કાઢવા આવવું પડે ને એમને, તો ક્યાંક ને ક્યાંક જે છે ભડાસ આપે છે. થેન્ક યુ સો મચ, હેવ